अमदावाद महानगरपालिकानी बोर्ड मीटिंग ने लईने हवे विवाद वध्यो छे। जे रीते विपक्षी सभ्योए मांग करी छे के मीटिंग ऑनलाइन नहीं परंतु ऑफलाइन करवामां आवे, त्यारे कांग्रेस हवे आ बाबतने लईने आक्रमक बन्यु छे। ऑनलाइन नहीं पण ऑफलाइन मीटिंगनी विपक्ष मांग करी रह्यो छे, त्यारे कांग्रेसे समांतर बोर्डनुं आयोजन कर्यु छे। कोर्पोरेशनने ऑनलाइन सामान्य सभानो विरोध करवामां आव्यो छे। 50 થી ઓછી સંખ્યામાં કાઉન્સિલરને બોલાવવાની વિપક્ષે માંગ કરી હતી। આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ। અંજલિ, જે રીતે વિપક્ષ પોતાની માંગ પર અડગ છે અને બીજી તરફ કોર્પોરેશનના સત્તાધીશોએ આ મામલે કયું વલણ અખત્યાર કર્યું છે? बिल्कुल शिवानी, जे रीते बात करें कि जे दर महीने सामान्य सभा कोर्पोरेशन आयोजन थत हो सामान्य सभा हाल कोरोना ना कारण ऑनलाइन बोला रही है, परंतु विपक्ष द्वारा एवी पण मांगणी करवामां आवी छे कि जे मर्यादित संख्या में काउंसिलरों ने बोलावी अने त्यारबाद ऑफलाइन जे सामान्य सभा छे तेनुं आयोजन करवामां आवे। कारण के जे रीते शहर में अनेक अलग प्रकार की समस्याओं लोग सामनो करी रहा है, तेमने तेमांथी कई प्रकार निराकरण लावू ते माटेनी तमाम जे कामगीरी छे तेना माटे आजे जे विपक्षना કાઉન્સિલરો છે તેમના દ્વારા સમાંતર આયોજન કરવામાં આવ્યું છે અને સમાંતર સભામાં જે ડમી મેયર, ડમી ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું પણ બનાવવામાં આવ્યા છે અને ત્યારબાદ અહીંયા આગળ કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આપણી સાથે જે ડમી મેયર બનાવ્યા છે એ પણ હાજર છે, એમની સાથે વાત કરીશું। કમળાબેન, આ પ્રકારનું વિરોધ કરવાનું કારણ શું? છેલ્લા કેટલા સમયથી આપ જાણો છો કે લોકડાઉન કોરોનાના હિસાબે થયું હતું, એના કારણે અત્યાર સુધી પણ લોકડાઉન ખુલ્યા પછી પણ અમે માંગણી કરી છે કે 50-50 મેમ્બરો બોલાવીને પણ તમે બોર્ડ બોલાવડાવો, તો જે વિસ્તારની અંદર જે લોકોને જે તકલીફો પડે છે, જે સમસ્યા છે, એ સમસ્યાનું નિરાકરણ આવે એના માટે 50 વ્યક્તિ બોલાવીને તમે બોર્ડ ચાલુ કરો। એમ છતાં પણ આ તાનાશાહી ભર્યું શાસન છે, એમની મનમાની કરે છે અને આજ દિન સુધી બોર્ડ બોલાવવામાં નથી આવતું। આજે અમારો ખુલ્લો વિરોધ છે, એટલે અમે આ રીતે આજ વિરોધ પર ઉતર્યા છીએ। અચ્છા, જે પ્રકારની લોકોની સમસ્યા છે તે સમસ્યા નિવારણ માટે આ પ્રકારનો આપનો વિરોધ કેટલો ઉપયોગી બનશે? જે સત્તા પક્ષ છે તેમને કેટલી શીખ મળશે? ક્યારથી જે ઓફલાઈન જે સભા છે કે સ્ટેન્ડિંગ છે તે મળવાનું શરૂ થશે? 100% મળશે, એમના બેરા કાને ચોક્કસ અમારો અવાજ પહોંચશે, નહીં પહોંચે તો અમે આનાથી પણ જન આંદોલન કરીને બી એમને એમની આંખ ઉકાળીશું। કમળાબેન, આપના વિસ્તારમાં પણ અનેક સ્થાનિક સમસ્યાઓ છે, તેનું નિરાકરણ લાવવા માટે આપના દ્વારા કયા પ્રયત્નો થઈ રહ્યા છે? હાલ અમે વિસ્તારની અંદર લોકોની વચ્ચે જઈએ જ છીએ, અમે કોરોના જેવી બી મહામારી હતી, અમે અમારી રીતે જે રીતે થતું હતું એટલે તો લોકોને જીવન જરૂરિયાત વસ્તુ પણ ઉપયોગ માટે અમે લોકો રોડ ઉપર નીકળેલા જ હતા, અને તમે જાણો છો કે કોંગ્રેસ સિવાય કોઈ પણ બીજેપીનો એક પણ કાર્યકર કે કોઈ પણ એક જ સાંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, કોઈ રોડ ઉપર નહોતો। કોંગ્રેસે જ લોકોની પડખે ઊભી રહી છે અને હજી કોંગ્રેસ જ એમની પડખે ઊભી રહેશે। ઇમરાનભાઈ, તમને પૂછીશ કે જે પ્રકારની કમિશનર તરીકે મારી જવાબદારી હું નિભાવી રહ્યો છું અને શાસક પક્ષને જે અત્યારે એમને હું એમને સૂચના આપું છું કે કામ તાત્કાલિક કરો। અત્યારે જે વિરોધ પક્ષ તરીકે લોકો બૂમો પાડી રહ્યા છે, વિરોધ પક્ષના કામો નથી થયા, એટલે હું ખાસ કરીને શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના લોકોને હું કહેવા માંગુ છું કે ભાઈ ચૂંટાયેલા પાંખના બધા જ કોર્પોરેટરો કોંગ્રેસ પક્ષના છે, તેમના પણ કામો થવા જોઈએ અને હવે આજથી હું સૂચના આપું છું। જે રીતે વાત કરે કે જે શહેરના અનેક રસ્તા ઉપર ભૂવાઓ જોવા મળી રહ્યા છે, ખરાબ રસ્તાઓ પણ જોવા મળી રહ્યા છે, તેને લઈને કયા પ્રકારની કામગીરીઓ થવી જોઈએ? અમદાવાદ શહેરના અંદર ખૂબ જ અત્યારે રોડના અંદર રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ છે એ જ ખબર નથી પડતી, એટલે ખાસ કરીને આજના આ બોર્ડના હેતુ જે છે કે લોકોને અમે આનાથી જાણકારી આપીએ કે આ પ્રમાણેની પરિસ્થિતિ અમદાવાદ શહેરના અંદર છે। એક થોડાક વરસાદના અંદર અમદાવાદ શહેરના અંદર પાણી ભરાઈ જાય છે, આ બધી વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને આ બધી કરવી જોઈએ પણ થતી નથી, એટલે આજે અમે એક આ ડમી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ચૂંટાયેલા છે કોર્પોરેટર કોંગ્રેસ પક્ષના એમના દ્વારા અમે આ એક પ્રયોગ કરી રહ્યા છીએ। શિવાની, જે રીતે વાત કરી કે શહેરના જે અનેક પ્રકારની જે સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને જે શાસક પક્ષ દ્વારા જે ઓનલાઈન સામાન્ય સભા બોલાવવામાં આવી રહી છે, પરંતુ જે વિપક્ષના લોકો છે તેમના દ્વારા ઓફલાઈન સભા બોલાવવામાં આવે, મર્યાદિત સંખ્યામાં કાઉન્સિલરોને બોલાવવામાં આવે અને અમદાવાદની જનતાની જે કંઈ પણ સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારની માંગણી સાથે આજે કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા સમાંતર સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। બિલકુલ અંજલિ, તો એક અનોખી રીતે કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શિત કર્યો છે, સમાંતર સભા મેળવીને જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે મળનારી બોર્ડ મીટિંગ પહેલા હવે વિપક્ષ આક્રમક બન્યું છે અને કોર્પોરેશનના સત્તાધીશો પાસે માંગ કરી રહ્યા છે કે લોકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે અને ઓનલાઈનની બદલે ઓફલાઈન સભા બોલાવવામાં આવે।